નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. અમદાવાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા. શહેરમાં લાંબા સમય પછી વરસાદી માહોલ સર્જાતા શહેરીજનોને મળી ઠંડક. ગાંધીનગર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. ભારે ઉકળાટ બાદ પાટનગર ગાંધીનગરમાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદના આંકડા નોંધાયા છે. આગામી 48 કલાક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ નોંધાયો. રાજપીપળામાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 5 બાળકોના મોત નિપજ્યા છે, જ્યારે 4 બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો. લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા છે. ત્યારથી જ મહારાષ્ટ્રમાં નવા જૂનીના એથાણ વર્તાઈ રહ્યા. થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એનસીપી અજિત પવારના વરિષ્ઠ નેતા છગન ભુજબળ અચાનક શરદ પવારને મળવા પહોંચ્યા. રામસેતુથી જોડાયેલા રહસ્યોને ઉજાગર કરવામાં ભારતીય સ્પેસ એજન્સીને મોટી સફળતા મળી છે. ઇસરોએ નાસાના સેટેલાઇટની મદદથી પ્રથમ વખત રામસેતુ, કે જેને એડમ બ્રિજ પણ કહેવામાં આવે છે, તેનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો. પાકિસ્તાન સરકારનો મોટો નિર્ણય. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ પર મૂકશે પ્રતિબંધ. પાકિસ્તાનના માહિતી મંત્રીએ આ બાબતે આપી માહિતી. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ફરી એકવાર કેદારનાથ ધામમાંથી ગુમ થયેલા સોનાનો મુદ્દો ઉઠાવીને તપાસની માંગ કરી. દિલ્હીના બુરારીમાં કેદારનાથ મંદિરના નિર્માણને લઈને દેશના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યોતિર્મઠના શંકરાચાર્યએ પણ દિલ્હીમાં કેદારનાથનું મંદિર બને તેની વિરુદ્ધમાં નિવેદન આપ્યું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસ પર અડાલજ ત્રિમંદિર ખાતે દર્શન અર્ચન કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્ય, સુખાકારી, સમૃદ્ધિ અને રાજ્યના અવિરત સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી. સસ્તા અનાજની દુકાનના બારોબાર અનાજ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટના ગોકુલધામ પાસે આવેલા ડાલીબાઈ સ્કૂલ નજીક ભોલેનાથ સોસાયટીમાં ગોપાલ એમ અમૃત્યા નામની સસ્તા અનાજની દુકાનમાં ગરીબોને મળતું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.